नमस्कार दर्शक मित्रों, लोक सामना न्यूज मां आपनुं स्वागत छे। राजकोट महानगरपालिका नी स्टेन्डिंग कमिटी नी बैठक हती। 38 दरखास्तो हती। 50 करोड़ 47 लाख रुपया ना विकास कामों नी पहल आपवामां आवी छे। अने राजकोट महानगरपालिका नी मां आवती टाउनशिप छे। अलग तेमां दुकान नी हराजी मां 14,79,000 जेवी राजकोट महानगरपालिका ने आवक थई छे। राजकोट म्युनिसिपल कोर्पोरेशन एक नक्की कर्युं छे के राजकोट नी ग्रीन बनावो, तेना उपदेश ने लईने मियां मांगे फॉरेस्ट के जे घनिष्ठ वृक्षारोपण जंगल टाइप नुं आपुं। एक वृक्षारोपणનું સદભાવના વૃદ્ધાશ્રમને કામગીરી આગળ વધારી રહી છે। તો મિત્રો, ફરી મળીશું નવા ન્યૂઝ સાથે। રિપોર્ટર રોનક ચરણદાસ, લોક સામના ન્યૂઝ, રાજકોટ। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। કુલ 38 દરખાસ્તો હતી। 38 દરખાસ્તોમાં 50 કરોડ 47 લાખ 47,000 તેર અંદાજિત 50 કરોડ 47 લાખ રૂપિયાના કામોનો આજે વિકાસ કામોની બહાલી આપવામાં આવી છે। અને રાજકોટ મહાનગરપાલિકાની જે ટાઉનશીપો છે, અલગ અલગ ટાઉનશીપની અંદર જે દુકાન બનાવવામાં આવી, દુકાનની હરાજી કરવામાં આવી, એની કુલ આવક 14,79,30,000 જેવી રાજકોટ મહાનગરપાલિકાને આવક થઈ છે। મહાનગરપાલિકાની આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર 38 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એક નક્કી કર્યું છે કે રાજકોટને ગ્રીન બનાવવું, તેના ઉદ્દેશને લઈને મિયાવાકી ફોરેસ્ટ કે જે ઘનિષ્ઠ વૃક્ષારોપણ, ઘનિષ્ઠ જંગલ ટાઈપનું આખું એક વૃક્ષારોપણનું સદભાવના વૃદ્ધાશ્રમને કામગીરી આપે સોંપવામાં આવી છે। સર્વાંગી રાજકોટની ચારે ફેરે ફેરીની અંદર ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગ્રીન રાજકોટ બનાવવા માટેના ઉદ્દેશને ચરિતાર્થ કરવા માટે આ દરખાસ્ત આજે આપણે મંજૂર કરીએ છીએ। મોટા મોવાનો જે બ્રિજ છે એ 40 વર્ષથી આસપાસનો બ્રિજ થઈ ગયો છે, એટલે 35-40 વર્ષ જ્યારે બ્રિજ નથી આવ્યો ત્યારે એની સ્ટ્રેન્થની તપાસની કામગીરી માટેની એક દરખાસ્ત હતી, એ પણ મંજૂર કરી છે। રાજ્ય સરકારશ્રીનો જે ઠરાવ છે એ ઠરાવને અનુલક્ષીને આખી આખી આને કામગીરી અમે આજે મંજૂર કરી છે।